નમસ્તે મિત્રો, આપણે આની પહેલાંના વિડીયોમાં જોયું કે મંજુ કાકી જે છે એ વિનુ કાકાના વર્તનથી નિરાશ છે, ઉદાસ છે. કેમ કે તેઓ મંજુ કાકી તેવું માને છે કે વિનુ કાકા એ સૌરભ અને અંકિત પાસે જે રીતે અભ્યાસ કરાવી રહ્યા છે તે યોગ્ય નથી. મંજુ કાકીને એવું લાગે છે કે સૌરભ અને વિનુ કાકા એમની બંનેની અલગ જ દુનિયા થઈ ગઈ છે, આથી તેઓ એકલા પડી ગયા છે. પણ મંજુ કાકી જ્યારે આ સમગ્ર હકીકત નીનાબહેનને જણાવે છે ત્યારે નીનાબહેન તેમને આશ્વાસન આપતા કહે છે કે તમે ચિંતા ના કરતા, વિનુકાકા જે કંઈ પણ કરી રહ્યા છે એ બાળકો માટે જ કરી રહ્યા છે અને આવનાર સમયમાં બધું સારું થઈ જશે. હવે આપણે ત્યાર પછીનું જે છે વિષયવસ્તુ ત્યારે વાંચીને સમજીશું કે મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. હવે નીનાબહેન કહે છે કે મંજુ કાકી એમની જે તકલીફ હતી, જે વેદના હતી તે મને જણાવી અને તે જણાવીને ત્યાંથી ચાલ્યા ગયા. એ જ ગયા તો ખરી, પણ એમના મનમાં જે ચિંતા હતી તે ચિંતા એમણે મારી જોડે શેર કરી, આથી એ ચિંતા દ્વારા પણ મારા મનમાં પણ હવે પ્રશ્નો ફરવા લાગ્યા છે. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું. એટલે અહીં નીનાબહેન કહે છે કે ના, મંજુ કાકી વિચારે છે કે બાળક જે છે, બાળકને એની આપમેળે શીખવા દેવામાં આવે તો ઉત્તમ છે. એને પોતા એને એની ઉંમરના જે બાળકો જે છે એની સાથે એને રમવા દેવામાં આવે, ઘરમાં એને ટાઈમ સ્પેન્ડ કરવા દેવામાં આવે તો ખૂબ સારું રહે એના માટે. ખાલી ભણાય ભણાય કરશો તો બાળકનો વિકાસ જે છે રૂંધાઈ જશે. જેવો આ મંજુ કાકી આવા વિચાર ધરાવતા હતા એ વિચારો અહીં નીનાબહેન કહે છે કે મંજુ કાકીના આ વિચારો સાચા છે. પણ બીજી તરફ જોઈએ તો વિનુ કાકા જે છે એમનું વર્તન પણ યોગ્ય છે કે તેઓ જે પણ કંઈક કરી રહ્યા છે બાળકોના ભવિષ્ય માટે કરી રહ્યા છે. આથી અહીં નીનાબહેન એક પ્રકારે સમસ્યા અનુભવે છે કે ખરેખર કરવું શું આની અંદર. આગળ હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત, એટલે કે એ બગીચે અહીં હું અને અંકિત આ ફૂલ સ્ટોપ દ્વારા આ લય દ્વારા જે શબ્દો મૂક્યા છે કે હું અને અંકિત, એટલે કે જ્યારે જ્યારે સંજયને મોડું થતું ઘરે આવવામાં ઓફિસેથી ત્યારે હું અને અંકિત એ બગીચામાં ફરવા જતા, બેસવા જતા, એવું કહે છે. હવે હાલની પોઝિશનને ધ્યાનમાં રાખી, સમસ્યાને ધ્યાનમાં રાખી નીનાબહેન કહે છે, નીનાબહેનનું વર્તન જોઈએ તો કે સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલાક વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ જ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું છે. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ, પછી કુલ્ફીની લિજ્જત એટલે કે મજા. એટલે કે ઘણો ટાઈમ થયો જ્યારથી અંકિત જે છે એ અભ્યાસમાં પરોવાયો છે, જે કોમ્પ્યુટરના ક્લાસીસમાં જાય છે અને અભ્યાસમાં વધુ ધ્યાન આપતો થયો છે. ત્યારથી જે અમારું રૂટિન હતું, બગીચે જવાનું, દરિયાકાંઠે જવાનું, ત્યાં કુલ્ફી ખાવાની, આ બધું હવે એ છૂટી ગયું છે. એટલે એવું કંઈ રહ્યું નથી કે પહેલાં તો જ્યારે અંકિત ફ્રી રહેતો ત્યારે અમે આ બધું કરતા. એટલે નીનાબહેન જે ભૂતકાળના જે સંસ્મરણો જે છે એને યાદ કરે છે. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ છે? પ્રતિબિંબ એટલે કે છાપ, ઇમેજ, કે પછી હું બદલાઈ ગઈ હતી? અને નીનાબહેન પોતાની જાતને પૂછે છે કે બાળકના અભ્યાસ માટે મારા મનમાં જે વિચાર હતા કે બાળકને એની યોગ્યતા પ્રમાણે અભ્યાસ કરાવવો જરૂરી છે, તો શું હાલમાં અંકિત જે અભ્યાસ કરી રહ્યો છે તે યોગ્ય છે? અંકિત પાસે આટલો બધો અભ્યાસ જે કરાવી રહ્યા છે વિનુ કાકા દ્વારા તે યોગ્ય છે? મારા વિચારો બદલાઈ ગયા છે? આવું મનન ચિંતન અહીં નીનાબહેન પોતાની જાતે કરતા હોય છે, પોતાના મનમાં કરતા હોય છે કે મારા જે વિચારો હતા એ બદલાઈ ગયા છે, હું બદલાઈ ગઈ છું, એવું તેઓ જાતે વિચારી રહ્યા છે. બારણે ઉપરાછાપડી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વિટરાઈ દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો, એટલે કે નિરાશ થયેલો, વિચારો લાગતો હોય તેવો ગરીબ ચહેરો, ઉતરી ગયેલો એવો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ.
મેં એને તેડી લીધો, જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો, દવા આપી અને માથે હાથ પસરાવી બેસી રહ્યો. એટલે મિત્રો, માથા પર હાથ ફેરવો. તમે ઘણી વખત આનો અનુભવ કર્યો હશે કે તમે ક્યારે બીમાર પડો છો અથવા તો તમારું સ્વાસ્થ્ય સારું નથી હોતું, ત્યારે તમારા માતા પિતા એ તમારી સાથે રહે છે, તમને ખૂબ વાલ કરે છે, માથે હાથ મૂકે છે, ફેરવે છે, તમને જેથી કરી સારું લાગે, તમને આનંદ આવે, એ કારણોસર. આગળ, અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી વાગી. બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી? અહીં વિનુકાકા પ્રશ્ન કરી રહ્યા છે. કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે, આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે. વિનુકાકા, અહીં સામે નીનાબેન જવાબ આપે છે કે આજે ક્લાસમાં નહીં આવે વિનુકાકા, એને તાવ છે. દવા આપી છે? એટલે કે ભાઈ, તમે દવા આપી છે? બસ ત્યારે મોકલો. એટલે વિનુકાકા કહે છે કે જો એને તાવ હોય તો તમે દવા આપી હશે, અને જો દવા આપી છે તો બહુ થઈ ગયું, એટલે કે દવા દવાનું કામ કરશે એટલે એ સાજો થઈ જશે. ત્યાં હાલમાં તો મોકલો કે ક્લાસમાં, આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું, તરત મેં કહ્યું. ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? એટલે કે ભાઈ, ક્લાસ ક્યાંય ભાગી જવાના નથી. એક દિવસ નહીં જાય તો કંઈ વાંધો નહીં. અહીં તેમના આ શબ્દનો આ અર્થ થઈ રહ્યો છે, આજે નહીં તો કાલે. પણ તાવમાં અંકિતને નહીં મોકલું, કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. નીનાબહેન, તમે તો અંકિતને માઇક આંગલો કરી મૂકશો. માઇક આંગલો એટલે કે નિર્બળ, દુબળો, શક્તિહીન, કે જેનામાં કંઈ જ કરવાની તાકાત ના હોય એવી, દરેક કામ માટે તે ના પાડીને ઊભો રહી જાય એવો વ્યક્તિ, કે માઇક આંગલો. એના અર્થો ઘણા બધા નીકળે છે, પણ અહીં આપણે દુર્બળ શબ્દને ધ્યાનમાં રાખીને જોઈશું. ચાલો ઉઠાડો જોઉં, અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. એટલે વિનુકાકા કહે છે કે ભાઈ, તમે એને ખરેખર તમે એનું ભવિષ્ય બગાડી રહ્યા છો. એક સામાન્ય તાવ છે તેમ છતાં તમે એને ક્લાસીસમાં નથી મોકલી રહ્યા, અભ્યાસમાં મોકલવાની ના પાડો છો, તો તમે ખોટું કરી રહ્યા છો. એ જો આવું કરશે તો ભવિષ્યમાં આગળ વધી શકશે નહીં. તો નીનાબેન જવાબ આપે છે કે ભાઈ, ભવિષ્યમાં આગળ વધે ના વધે, પણ હાલમાં એની તબિયત સારી નથી, આથી હું એના અભ્યાસ માટે ક્યાંય મોકલીશ નહીં. આગળ, વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભી રહી મેં મક્કમતાથી કહ્યું, એટલે મજબૂત રીતે મેં કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ, ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી, જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો, એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી, મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો, લાડથી કહ્યું, ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી, પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. એટલે અંકિત અહીં કહે છે કે મમ્મી, ઘણો સમય થયો છે આપણે બગીચામાં ગયા નથી બેસવા માટે, ફરવા માટે. તો એના નીનાબેન કહે છે કે એ તો કંઈ વાંધો નહીં કે જઈશું, પણ તને તાવ પણ છે અને તારું હોમવર્ક પણ બાકી છે, એનું શું? હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. એટલે કોઈપણ માતા પિતા મિત્રો, જ્યારે સંતાન જે છે એ યોગ્ય પરિણામ ના લાવે, મા બાપની અપેક્ષા પ્રમાણે, ઈચ્છા પ્રમાણે યોગ્ય પરિણામ ના લાવે, તો મા બાપને સંતાન પર ગુસ્સે થવાનો પૂરેપૂરો અધિકાર છે, કેમકે તેઓ સંતાન પાછળ 100% પોતાનું આપી રહ્યા છે. આથી સંતાનની પણ જવાબદારી એ હોવી જોઈએ કે તેમના માતા પિતા તેમની પાસેથી જે અપેક્ષા રાખે છે તેને પૂરી કરવાનો તેઓ 100% પ્રયત્ન કરે. સફળ થવું એ જરૂરી નથી, પણ પ્રયત્ન કરવો જરૂરી છે. આથી મિત્રો, પ્રયત્ન કરતા રહો તમે પણ. એટલે અહીં અંકિત પર પણ સંજય પ્રથમ વખત ગુસ્સે થયો હતો. વિનુકાકા આવ્યા, ઠપકાના સૂર્ય કહેવા લાગ્યા. એ જાણ કે બે શબ્દ કહેતા હોય ને એવી રીતે બોલે. આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન, હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારી એ પહેલાં મેં તરત કહ્યું, ના વિનુકાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા
નથી એટલે અહીં નીનાબેન કહે છે કે ના વિનુકાકા, અહીં નીનાબેન જે પહેલાંના વિચારો ધરાવતા હતા કે બાળકને એની આપમેળે શીખવા દેવામાં આવે એના પ્રગતિ પ્રમાણે એનું જે લેવલ છે તે પ્રમાણે તો જ તે શિક્ષણ ઉત્તમ શિક્ષણ ગણાય, હવે તે વિચારને ફરીથી પકડી લે છે અને તેઓ વિનુકાકાને ના પાડે છે કે ના વિનુકાકા તમે જે પ્રમાણે અભ્યાસ કરાવી રહ્યા છો એ યોગ્ય જ છે પણ હવે હું મારા દીકરાને બીજા કોઈ ક્લાસીસમાં મૂકવા દેવા માગતી નથી, તેનો જે પ્રમાણેનો નિત્યક્રમ છે અભ્યાસનો એને ઉંમર પ્રમાણે તે પ્રમાણે તે અભ્યાસ કરશે, અહીં આ શબ્દ દ્વારા તેઓ એ સૂચવવા માગે છે. હવે મિત્રો આના પછીના જે વિષયવસ્તુ બાકી રહ્યું છે આપણે તેનું વાંચન આના પછીના વિડીયોમાં કરીશું અને એના વિશે ખ્યાલ મેળવીશું.